જન્માષ્ટમી અને આઝાદી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે પરંપરા અનુસાર મધ્યરાત્રીએ જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિરે હકઠેઠ ભરેલી જન્મેદની વચ્ચે બાળગોપાલનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રાવણવદ આઠમના દિને દેવકીના જાયાનો જન્મોત્સવ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો બરાબર રાત્રિના બાર વાગ્યાના આરસામાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નારાઓ સાથે કૃષ્ણ જન્મની ઉજવણી થઈ હતી હજારોની જન્મેદની વચ્ચે કૃષ્ણ જન્મ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી કૃષ્ણ જન્મ બાદ હજારો દીપમાળા સાથે લોકોએ બાલકૃષ્ણની મહાઆરતી ઉતારવામાં આવી હતી કૃષ્ણ જન્મ બાદ હજારો દીપમાળા સાથે લોકો દ્વારા બાળકૃષ્ણની મહાઆરતી ઉતારવામાં આવી હતી તો મંદિરના ચોકમાં યુવકો દ્વારા મટકી ફોડ કરીને જન્માષ્ટમીની ઉજવણીને ચરમસીમાએ પહોંચાડવામાં આવી હતી ગગનભેદી ચિચિયારીઓએ અને નંદગીર આનંદભયોની ગુંજ સાથે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો ઉપરાંત પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ ડીવાયએસપી જે કે જેસ્વાલ એલસીબી પીઆઈ જેએમઆર પીઆઈ ડીબી રાણા સહિતના પોલીસ અધિકારીઓએ પણ જન્માષ્ટમીની ઉજવણીનો લાભ લીધો હતો પ્રજાને એ અમારો સંદેશ છે કે આપ અહીંયા આવ્યા પછી દર્શનના લાભ લ્યો કથા વાર્તાના લાભ લીધા પછી પોતાનું જીવન થોડુંક પરિવર્તન થાય જીવનનો સુધારો થાય અને આ ઉત્સવ દરમિયાન એ છે કે દર્શન કરો તો પાછળ એની પાછળ એની સ્મૃતિ રહે જેથી જીવાત્માને શાંતિ થાય ભગવાનનું સ્મરણ રહે એટલા માટે ઉત્સવો વર્ષો વર્ષ થાય છે એની પાછળ એ હેતુ છે